સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. લોકો એમ કે અમે પુનર્જન્મને માનતા નથી, એમ કહી આ જન્મમાં જે થવાનું હોય થાય, આવતો જન્મ કેણે જોયો, લડી લ્યો ની ભાઈ, લૂંટી લ્યો બધાયને, એમ નહીં, પુનર્જન્મ છે છે અને છે, હું સિદ્ધ કરી આપું તમને. કારણ કે જો પુનર્જન્મ ન હોય તો નાના બાળકને એની માનું દૂધ પીતા કોણે શીખવાડ્યું? બાળક જન્મતાની સાથે દૂધ પીવા માંડે, એનું કારણ છે કે પુનર્જન્મ છે. તમને મરતા બધાને બીક લાગે એનું કારણ શું? તમે પુનર્જન્મમાં મરેલા છો ને, એટલે તમને મરતા બીક લાગે. નાનું છોકરું એકવાર ધગી જાય ને, પછી ખાલી અગ્નિ પર આ એમ કરો એટલે ડર લાગે, એને અનુભવ થયેલો છે. એકવાર અનુભવ થાય એટલે માણસ પછી એ તાપને પણ અડે નહીં. એક વર્ષ માણસ ડૂબી જાય ને, ડૂબવાનો અનુભવ થાય એટલે કોઈ દિવસ પાણીની આજુબાજુમાં ન જાય. આ અનુભવ છે, એકવાર અનુભવ માણસને થઈ જાય ને. સાહેબ આ હાર્ડવેર બદલી નાખ્યો છે, સોફ્ટવેર તો એને એ જ છે, ખાલી હાર્ડવેર બદલે છે, સોફ્ટવેર એ જ છે. આ સોફ્ટવેરને ખબર છે પુનર્જન્મ થાય છે. તમે કહો કે ક્યાં આધારે બાળક જન્મ લે, મને બતાવો, માણસ જન્મ કેના આધારે લે? તો અમુક વિદ્વાનો એવા છે ને, એ તો ભાઈ કે કૃતાકૃત છે, એમનેમ જન્મ લે, ચાલો એમનેમ જન્મ લે. તો એક ગરીબને ઘેરે જન્મ લે ને એક પૈસાવાળાને ઘરે જન્મ લે, એમ શા માટે? ચાલો એમે સમજો, એક રૂપાળો હોય ને એક કદરૂપો હોય, એ શા માટે? એક મૂર્ખ હોય એક વિદ્વાન હોય, એમ શા માટે? હાલો એ બધું જવા દો. કોઈ વિકલાંગ, એક પગે લંગડો, એક કોઈ એક આંખે કાણો, એક કોઈ બેરો, ભગવાન આવું સ્વરૂપ શા માટે બનાવે? કારણ કે ભગવાન તો કરુણાનો અવતાર છે. આપણે બોલીએ કર્પૂર ગૌરમ કરુણાવતારમ, ભગવાન કરુણાનો અવતાર હોય, આપણે ન ગમે લૂલા લંગડા જોવા, તો પરમાત્મા કઈ લૂલો લંગડો બનાવે કોઈને? ભગવાન બનાવતો નથી. આનાથી આપણે સમજવું જોઈએ, આપણા જ કર્મથી આપણે આવા થયા. પૂર્વ જન્મમાં એવા કઈ કર્મ કર્યા ને એટલે આપણે આવા થયા. પૂર્વ જન્મના કર્મ ના લીધે તો એનો મતલબ છે પુનર્જન્મ છે છે અને છે. જેવી કરો છો કરણી કરણી, જેવી કરો છો કરણી કરણી, દેવી તુરત ફળે છે, દેવી તુરત ફળે છે. અને બદલો ભલા પુરાણો પુરાણો, બદલો ભલા પુરાણો પુરાણો, બદલો ભલા પુરાણો પુરાણો, બદલો ભલા પુરાણો પુરાણો. અહીનો અહી મળે છે મળે, અહીનો અહી મળે છે મળે છે, અહીનો અહી મળે છે મળે, અહીનો અહી મળે છે મળે છે. જેવી કરો છો કરણી કરણી, જેવી કરો છો કરણી રે કરણી, જેવી કરો છો કરણી કરણી, જેવી કરો છો કરણી કરણી. કરણી કરો ને એવું તમારે ફળ ભોગવવું પડે. એનાથી પણ એક ઊંડો સિદ્ધાંત, બાળક જન્મતાની સાથે શા માટે મરી જાય છે? હજી જન્મ છે ક્યાં મરી જાય, એને કોઈ પ્રકારના પાપ તો કર્યા નથી, નથી ને કઈ? બધા જોવા માંડ્યા, અરે તારો કે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો રણ ચડ્યો, રજ પૂત છુપે નહીં, દાતાર છુપે નહીં, માગણ સંચલ નારી કોને છુપે નહીં, પ્રીતિ છુપે નહીં, પ્રીતિ કવિ ગંગ કહે સુને શાહે અકબર કર્મ છુપે નહીં પબુદલ. અરે જેવી કરો છો કરણી કરણી, 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 દેવી તુરત ફળે, દેવી તુરત ફળે છે. એ બદલો ભલા પુરાણો પુરાણો, બદલો ભલા પુરાણો પુરાણો, અહીનો અહી મળે છે મળે, અહીનો અહી મળે છે મળે છે. જેવી કરો છો કરણી કરણી, જેવી કરો છો કરણી કરણી, જેવી કરો છો. એટલે બાળક પેટમાં જ મરી જાય, બાળકને ચેપી રોગ થાય ને મરી જાય, કા પેટમાં બાળક મરી જાય, એનો જવાબદાર કોણ? એના પૂર્વના કર્મ એટલે પેટમાં મરી ગયું, બાકી એને કોઈ કર્મ નથી કર્યું. પૂર્વના કર્મ એટલે પુનર્જન્મ છે છે, આ ભગવાનની મરજી ની પોતાના કર્મથી થાય છે. કાહુન તો સુખ કરદાતા, ક્યુકે નિજ કૃત કર્મ ભોગ સબ,
भ्राता निज कृत कर्म भोग सब भ्राता। अलग कथा एने कहवाय જે વિચારતા કરી મૂકે ને એને કહેવાય કથા. કોઈ ગોદડા ઓઢાડે ને તો આપણે મજા આવે શિયાળામાં સૂતા રહેવાનું, પણ કોઈ ગોદડા ખેંચીને જગાડે તો એ ન ગમે. એટલે કથા વિચારતા કરી મૂકે, ગોદડા ખેંચવાની પ્રક્રિયા છે. જેવી કરો છો કરણી કરણી, જેવી કરો છો કરણી કરણી, અને તેવી તુરત ફળે છે. તુરત ફળે છે, અરે બદલો ભલા બુરા બુરા, એ બદલો ભલા બુરા બુરા, એ બદલો ભલા બુરા નો, બદલો ભલા બુરા બુરા નો, અહીનો અહીં મળે છે, અહીનો અહીં મળે છે. જેવી કરો છો જેવી કરો છો કરણી. એટલે કહ્યું કે જે પોતાના કર્મ પ્રમાણે જ એને બધું મળે છે. કર્મનો સિદ્ધાંત સમજાવ્યો કે આ બ્રહ્માજીથી લઈને આ કર્મનો સિદ્ધાંત ચાલ્યો આવે છે. જેવું કરો એવું ભોગવવું પડે. 10 વિધિની સૃષ્ટિ, 10 પ્રકારની સૃષ્ટિ ભગવાને બનાવી. કહે છે પેલી મહત તત્વની, બીજી અહંકારની, ત્રીજી ભૂત સર્ગ ઇન્દ્રિયોની, 5મી મનની સૃષ્ટિ, 6ઠી અવિદ્યાની, 7મી સૃષ્ટિ છે ને એ વૈકૃત સૃષ્ટિ છે. વૈકૃત સૃષ્ટિ એટલે ભગવાને 7મી સૃષ્ટિમાં પેલી વેલી વનસ્પતિ બનાવી છે. એટલે આપણે છોડમાં રણછોડ બોલીએ છીએ. વનસ્પતિની ઘણી બધી, ઘણા બધા નામો છે. આપણે બધાને વનસ્પતિ જ કહીએ, પણ વનસ્પતિ એને જ કહેવાય જેમાં મોર આવ્યા વિના ફળ લાગે ને એને જ વનસ્પતિ કહેવાય. જેમાં મોરનું આવે સીધા ફળ આવે એવો છે. વડલો છે ને વનસ્પતિમાં આવે, પીપળો વનસ્પતિમાં આવે, સીધા એમાં ફળ આવે. અને ગુલ મહોરનું ઝાડ જેમાં સીધા ફળ આવે મોર આવ્યા વિના. પછી ઔષધિ, પોતાના ફળ પાક્યા પછી નાશ પામે, પાકી જાય ને પછી ખરી જાય એને ઔષધિ કહેવાય. ઘઉં ચોખા ચણા એ ઔષધિમાં આવે. પછી લતા, કોઈનો આધાર લઈને વૃદ્ધિ પામે એને લતા કહેવાય. અમરવેલ, બ્રાહ્મી, ગિલોય. પછી ત્વક્સાર, જેની છાલ કઠણ હોય ને એને ત્વક્સાર કહેવાય, એને વાંસ. પછી વિરુદ્ધ, જેની વેણી જમીન ઉપર ફેલાય, જેની વેલી હોય ને જમીન ઉપર ફેલાય, કઠણ હોવાથી ઉપર ચડી ન શકે, ટેટી તરબૂચ એ બધાને વિરુદ્ધ કહેવાય. પછી દ્રુમ, એટલે પહેલા જેમાં ફૂલ આવે એના સ્થાન ઉપર ફળ આવે એને દ્રુમ કહેવાય. આંબો છે ને એને દ્રુમ કહેવાય, પહેલાં એની અંદર ફૂલ આવે ને પછી એના ઉપર ફળ આવે. જાંબુ છે ને દ્રુમ કહેવાય. પછી તિર્યકોની, એટલે પછી વનસ્પતિ પછી ભગવાને જાળવા પછી 8મી યોની ભગવાને બનાવી પશુઓને પંખીની, તિર્યક યોની. એમાં પેલા વેલા ભગવાને 2 ખરીવાળા પ્રાણીઓ બનાવ્યા, ગાય, બકરી, ભેંસ, કડિયાર એટલે મૃગ, પછી સુવર, ઘેટું, ઊંટ, આ 2 ખરીવાળા. પછી ભગવાને 1 ખરીવાળું પ્રાણી બનાવ્યું. 1 ખરીવાળા પણ પ્રાણીઓ છે, ખબર છે કે તમને? તો કહું નહીં. 1 ખરીવાળામાં ગધેડાને 1 જ ખરી હોય, જોઈ તમે, ગધેડાને 1 જ ખરી હોય, એમ ઘોડાને 1 ખરી હોય, ખચ્ચરને 1 ખરી હોય, ચમરી હોય, શરભ નામનું પ્રાણી છે ને 1 જ ખરી હોય. પછી ભગવાને 5 નખવાળા પ્રાણી બનાવ્યા, કૂતરો, શિયાળ, વરુ, વાઘ, બિલાડું, સસલું, વાંદરો, હાથી, કાચબો, ઘો અને મગર, 5 નખવાળા. અને પછી ઉડવાવાળા પક્ષી બનાવ્યા, બગલો, ગીધ, મોર, હંસ, કાગડો, ઘુવડ. અને પછી 9મી સૃષ્ટિમાં આપણે આવ્યા મનુષ્યો. 9મી સૃષ્ટિ છે ભગવાનની, એટલે 9મી સૃષ્ટિ છે આપણે. ને પછી 10મી સૃષ્ટિમાં ભગવાને સિદ્ધ, ગાંધર્વો, ભૂત, પ્રેત, ચારણો એ બધું બનાવ્યા છે, એ 10મી સૃષ્ટિ. પછી મન દ્વારા બ્રહ્માજી દેવતાઓ મન દ્વારા સૃષ્ટિ બનાવે, ઋષિઓ મંત્ર દ્વારા બનાવે, ને આપણે બધા મનુષ્યો મૈથુન દ્વારા સૃષ્ટિ બનાવી. એટલે પહેલા વહેલા નારાયણની નાભી કમળમાંથી બ્રહ્મા, બ્રહ્માએ સનત કુમારોને ઉત્પન્ન કર્યા, પણ એ પરિણા નહીં, એટલે સૃષ્ટિ તો આગળ હાલે નહીં. બ્રહ્માજીને ક્રોધ આવ્યો ને એમાંથી રુદ્ર નીકળ્યા, એણે ભૂત પ્રેત ઉત્પન્ન કર્યા. પણ આમને તો બ્રહ્માજી કીધું મારે માનવો બનાવવા છે, એટલે જમણા શરીરમાંથી મનુ ને ડાબા શરીરમાંથી શત્રુપા, આ બંનેને કહ્યું કે તમે જાઓ સૃષ્ટિનું નિર્માણ કરો. મતવા સિવ્યતિ કર્માણિ. અને મનુષ્ય એને કહેવાય જે દરજીની જેમ મતવા સિવ્યતિ,
જેમ દરજી જેમ એક કપડું રાખીને સીવી દે એમ મનુષ્ય એને કહેવાય. એકબીજા સાથે સંબંધ જોડે ને એને જ મનુષ્ય કહેવાય. એકબીજાને બોલાવતા ન હોય ને એ મનુષ્ય કહેવાય નહીં, એ રાક્ષસ જ છે. એટલે મતવા સિવ્યતી એની એટલે મનુષ્ય એને કહેવાય. પોતાના કર્મ દ્વારા કહ્યું કે જાઓ તમે સૃષ્ટિ ઉપર, સૃષ્ટિ ઉપર જઈને તમે સારામાં સારી માનવ સૃષ્ટિ બનાવો. પણ એ સમયે પૃથ્વી તો હતી નહીં, પૃથ્વી રસાતળમાં જતી રહી હતી. આપણે એમ કે પૃથ્વી રસાતળમાં જતી તો આ બધા ક્યાં હશે, કોણ લઈ રસાતળ? તો કે હિરણ્યાક્ષ. તો કે પૃથ્વી પેલા હિરણ્યાક્ષ હતો? આપણે પ્રશ્ન થાય તો કે હા, આખી ગણતરી છે તમે ગાંડા થઈ જાવ ને એવી ગણતરી છે. આપણે ચતુર્યુગી વીતે ને એના 28 ચોકડી વીતે એનો એક મનુ થાય ને, બહુ મોટી કથા. પણ તમને સામાન્ય સમજાવું કે એક વખત સાંજનો સમય હતો ને સાંજના સમયે એશા ઘોરતરો વેલા, ઘોર વેલા હતી એ સમયે, દક્ષની દીકરી કશ્યપ સાથે પરણી હતી, એનું નામ હતું દીતિ. અને દીતીએ કહ્યું કે અત્યારે મારી સાથે કામ કરો. ને કશ્યપે પત્નીના કહેવા ઉપર કામની શરૂઆત કરી, એનાથી જે પુત્ર થયો ને એ આ હિરણ્યાક્ષ થયો. હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ આ પૃથ્વીની ઉત્પત્તિ થઈ પહેલા જન્મી ગયા હતા, પહેલા વેલા. અને આ બંનેનો જન્મ થયો એનું એક બીજી કથા છે, જય વિજયની. સનત કુમારો આવે છે, જય વિજય ભગવાન નારાયણને મળવા જવા દેતા નથી. સનત કુમારો શ્રાપ આપ્યો છે કે જાઓ તમે લોકો મને મળવા જવા ન દેતા ને, તમે બંને દ્વારપાલો છો ને, જાઓ પૃથ્વી લોક ઉપર તમે 3 જન્મો સુધી ભગવાનના અહીંયા તમે પાર્ષદ બની રહ્યો છો ને, તમે દુશ્મન બનીને રહેશો. ને આ જય વિજય હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા, એ જ પાછા રાવણ અને કુંભકર્ણ બન્યા, એક શિશુપાલ અને દંતવક્ત્ર બન્યા. અને આ હિરણ્યાક્ષનો અર્થ થાય છે હરિયતે જનાન જનમ પ્રતિ હિરણ્યમ હિતમ રમણમ ભવતિ ઇતિ હિરણ્યમ, આવા અર્થો કર્યા છે. એક થી બીજાને ઘરે દોડે ને એને હિરણ્ય કહેવાય. હિરણ્ય એટલે સોનું જ નહીં, રૂપિયા, રૂપિયા પણ હિરણ્યમાં આવે. અને અક્ષ એટલે આંખ, જેની આંખ રૂપિયા જ ગોતતી હોય ને એને હિરણ્યાક્ષ કહેવાય. સવારથી ઉઠીને ગાડિયા કરવા માટે નીકળી જતા હોય ને એને હિરણ્યાક્ષ જ ગણવું. અત્યારે હિરણ્યાક્ષો બધા છે જ આપણે. એટલે મેં કીધું મારે હિરણ્યાક્ષ નથી બનવું, જે અહીં પધરાવી આપણે હિરણ્યાક્ષ નથી બનવું, કથા કરી આવી બધી ને હિરણ્યાક્ષ થવાનું. અને આમણે હિરણ્ય એટલે સોનું, પૈસા અને અક્ષ એટલે આંખ, જેની આંખ પૈસા જ ગોતે. અને હિરણ્ય કશિપુ નો અર્થ થાય કશિપુ એટલે પાથરનો, જે પૈસાના પાથરના ઉપર સુવે ને સતત પૈસાના જ વિચાર કરે ને એને હિરણ્ય કશિપુ કહેવાય. આ પૃથ્વીમાં પૃથ્વીને રસાતળમાં લઈ ગયા એ સમયે બ્રહ્માજીને છીક આવી, એમાંથી એક વરાહ એટલે ભુંડ ઉત્પન્ન થયું. એ અંદર જઈ હિરણ્યાક્ષનો વધ કરી પૃથ્વીને બહાર લઈને સ્થાપના કરી દીધી. આજે આ સ્વચ્છતા અભિયાન ચાલે છે, આ તો અમારા ભાગવતજીએ વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા સ્વચ્છતા અભિયાન કરી નાખ્યું. તમારે પૃથ્વીને ગંદકીમાંથી બહાર કાઢવી હશે, રસાતલમાંથી બહાર કાઢવી હશે તો વરાહ થવું પડશે. વરાહ એટલે ભૂંડ, ભૂંડ ગારો બધું ખાઈ જાય, સાફ સફાઈ કરી નાખે. આજે બધા સાવણી ઉડીને વરગા છે, આ તો ભાગવતજીમાં પહેલેથી છે. તમે વરાહ વૃત્તિ ધારણ કરશો ને તો પૃથ્વી ગંદકીમાંથી બહાર નીકળશે. મનુ અને શત્રુપાએ પૃથ્વી ઉપર પોતાનું જીવન શરૂઆત કરીને મનુ અને શત્રુપાના 5 સંતાનો થયા, એમાં 3 દીકરી થઈ અને 2 દીકરા થયા. પેલા દીકરીનું જીવન સાંભળવા માંગો કે દીકરાનું? કોનું સાંભળવા માંગો છો? હે, બેનો તો દીકરીનું કે ને, અહીંયા પણ દીકરીનું જીવન કહ્યું છે કે પ્રિયવત, ઉત્તાનપાદ, દેવહૂતિ, પ્રસૂતિ અને આકૃતિ. એમાં પહેલી દીકરી હતી એનું નામ હતું દેવહૂતિ. દેવહૂતિ અપ્રતા હતી. અપ્રતા એટલે જે એક જ વખત કોઈ છોકરાને જોઈને એની સાથે લગ્ન કરે ને એને અપ્રતા કહેવાય. 100 છોકરાઓને જોઈને પછી એક પાસ કરીને અપ્રતા ન કહેવાય. આવી અપ્રતા હતી. એને જીવનમાં નિર્ણય કર્યો હતો કે મારે લગ્ન કરવા નથી. અને પછી એક દિવસ એવું થયું કે દીકરીઓને લગ્ન કરવા જ પડે. પિતાજીએ સમજાવ્યા મનુએ કે સંસારની સૃષ્ટિ કેમ ચાલશે. અને દીકરી દેવહૂતિ તૈયાર થઈ ને દેવહૂતિએ કર્યું કે લગ્ન કરું તો એવા સાથે કરું કે સંન્યાસી જેવું જીવન જીવતો હોય. અને નક્કી કર્યું કે તું એટલી બધી રૂપાળી છે એટલે કોઈ સંન્યાસી સાથે લગ્ન કરજે. જો જેને પણ લગ્નમાં બહુ રસ ન હોય, સૃષ્ટિનો ક્રમ ચાલુ કરીને બંને ભજન કરે ને એવા સાથે લગ્ન કરજે. ને એ સમયે વિશ્વાવસુ નામનો ગંધર્વ આમ ઉપરથી એકવાર નીકળ્યો ને,
એ આનું રૂપ જોઈ દેવહૂતિ ઉપરથી નીચે પડ્યું, એટલા રૂપાળા હતા દેવહૂતિ. અને આવો એક તપસ્વી તપ કરતો તો કરદમ ઋષિ, સરસ્વતી નદીના કિનારે 10,000 વર્ષ તપ કર્યું. આપણે આમાં આવતું હોય ને કે ભાઈ 36,000 વર્ષ તપ કર્યું, એટલે માણસનું આયુષ્ય 100 વર્ષ હોય, એક વર્ષમાં 365 દિવસો હોય, 300 ગુણ્યા 100 કરો તો કેટલા થાય, કે 360 ગણો, 36,000, એટલે 100 વર્ષ સુધી તપ કર્યું એમ. દસ હજાર વર્ષ સુધી તપ કર્યું અને એનાથી ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન એની સામે આવ્યા. કરદમને કહ્યું કે માગ માગ તારે શું જોઈ, કરદમે કહ્યું કે પરમાત્મા બસ કઈ નહીં, તારા ચરણોમાં મારી ભક્તિ રહી ને, એનાથી વિશેષ કઈ ન જોઈ. 10,000 વર્ષ તપ કર્યું તો એ કઈ ન માગ્યું ને, એટલે ભગવાનની આંખમાંથી આંસુ પડી ગયા. યસ્મિન ભગવતો નેત્રાન્યપતન અશ્રુબિંદવઃ, ભગવાનની આંખમાંથી આંસુ પડી ગયા ને, એ આંખના આંસુ પીડા હર્ષના આંસુ, એટલે હર્ષના અશ્રુ પડ્યા, એટલે હર્ષ અશ્રુબિંદવઃ. અહીંયા આંખમાંથી આંસુ પડ્યા એટલે હર્ષ બિંદુ સરોવર બની ગયું જ્યાં આંસુ પડ્યા થયા. અને આજે એ હર્ષ બિંદુ સરોવર ને આપણે હર્ષ નીકળી ગયું ને ખાલી બિંદુ સરોવર રહ્યું છે. અને હર્ષના આંસુ પણ અલગ હોય, શોકના આંસુ પણ અલગ હોય. બહુ તમને બહુ દુઃખ થાય ને, કોઈ ભાઠા મારે ને, તમારી આંખમાંથી આંસુ પડે ને ત્યારે અહીંયાથી પડશે, આ દુઃખના આંસુ. એ દુઃખના આંસુ ક્યારેક તમારી આંગળીમાં લેજો, એ ગરમ હશે. બહુ તમારો છોકરો 10મામાં પાસ થઈ જાય, 12મામાં પાસ થઈ જાય, સારા ટકા આવે, એને સારી સ્કૂલમાં એડમિશન થઈ જાય ને, આંખમાંથી આંસુ નીકળી જાય ને, એ અહીંયાથી નીકળશે, એ હર્ષના આંસુ હોય. એ હાથમાં લઈને આમ અનુભવ કરશો તો એ ઠંડા હશે. અહીંયાથી દુઃખના, અહીંયાથી સુખના, અને અહીંયાથી વચ્ચેથી પડે એ ભૂખ ના પડે. 12:15 થઈ ગયા હોય અને જમવાનું ન મળે ને તો ભૂખ ના આંસુ પડે. એક નિયમ એવો છે શાસ્ત્રોમાં, યમ પરાર્ધે ચ ભુંજીયાત, એવો એવો નિયમ છે કે સવારમાં સૂર્યોદય થાય ને ત્યાંથી 6 કલાક સુધીમાં, 6 કલાક પછી તમને ભોજન મળે ને તો તમને ભૂખ બહુ વધે. એટલે કમસે કમ સૂર્યોદયથી તમારે વધારે જેને ભૂખ ન લાગતી હોય ને, સૂર્યોદય ઉગે ત્યાંથી બરાબર 6 કલાક સુધી ભૂખો રહે. એટલે મને એવું લાગે 6:15 સૂર્યોદય છે, એટલે 12:15 સુધી બરાબર ભૂખું રહેવું ને, એટલે બરાબર તમને ભૂખ લાગે ને, પછી આ પ્રસાદ મહાપ્રસાદ ખવાશે પણ એટલું, બરાબર 6 કલાક આયુર્વેદનો નિયમ છે. અને સવારમાં તમારે જમવું હોય તો સૂર્યોદય પછી 2 કલાક પછી જમવું. સૂર્યોદય પછી 2, એટલે 6 વાગે સૂર્યોદય થતો હોય ને તો 8 વાગે જમવું, આ એનો નિયમ છે. અને આ આંખમાંથી આંસુ પડી જાય એનું બિંદુ સરોવર થયું. અને આપણી સંસ્કૃતિમાં 7 સરોવર છે, એમાં એક બિંદુ સરોવર જે આપણા ગુજરાતમાં છે સિદ્ધપુર પાસે, બીજું એક માન સરોવર છે જે આવ્યું છે કૈલાસ માન સરોવર. આવતા વર્ષે જો કોઈને આવવું હોય માન સરોવર કથામાં તો 16/6/2016 માન સરોવર અમારી કથા છે, જેની પાસે પણ પાસપોર્ટ હોય એ આમાં આવી શકે, પ્રયત્ન કરી શકે, મળી શકે. કેવી રીતે આવવું છે, પંપા સરોવર શબરીનું, એક નારાયણ સરોવર કચ્છમાં, એક અમદાવાદ પાસે નર સરોવર, એક પ્રેમ સરોવર વૃંદાવનમાં, અને એક પુષ્કર નામનું સરોવર, એમ 7 સરોવર આપણી સંસ્કૃતિમાં છે. ભગવાને કહ્યું કે નહીં, માગ માગ, મારે તને કંઈક આપવું છે. અને જ્યારે ખૂબ માગવાનું કહ્યું ત્યારે કહ્યું કે જો આપવા માગતા હોય તો પરમાત્મા તમે મારે ઘરે પુત્ર થઈને આવો. પરમાત્માએ કહ્યું કે બસ હું તમારે ઘરે પુત્ર થઈને આવીશ, અને હું તમારા અને દેવહૂતિથી પુત્ર થઈને આવીશ, સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરીશ. અને આ રીતે આશીર્વાદ આપીને ગયા. અહીંયા કરદમ અને દેવહૂતિના લગ્ન થયા. અને લગ્ન સમયે એક શરત રાખી કરદમે કે એક સંતાન થશે ને હું સંન્યાસ લઈ લઈ. દેવહૂતિ કે મારે એટલું જ જોઈએ છે. ને આ તરફ લગ્નના દિવસો વ્યતીત થાય છે. અને એ સમયે સમાધિમાં બેસી ગયા કરદમ ઋષિ, અને આંખ બંધ કરીને 1,000 વર્ષ સુધી સમાધિ માર્યા. અને ઇંગિતપ અહીંયા શબ્દ વાપર્યો છે કે પોતાના પતિના શરીર સામે એકદમ બેઠી રહી, પતિની સેવા કરતા કરતા આ આખી દેવહૂતિ વૃદ્ધ થઈ ગઈ. અને સેવાના 4 ખૂણા છે, આસન ઉપર બેસવું હોય ને તો 4 ખૂણાનું આસન જોઈએ ને, એમ સેવાના 4 ખૂણાના આસન ઉપર બેસે ને એ સેવા કરી શકે. સેવા કરવી તો 4 વસ્તુ જીવનમાં જરૂરી છે. પહેલી વહેલી જરૂરી છે સમતા, એટલે સરખા ભાવથી સેવા કરવી.
બીજી મમતા, મમતા હોય તો તમે કરી શકો સેવા. પછી દીનતા, સેવા કરીને હું આમ કરું એમ નહીં, દીનતા હોવી જોઈએ. અને દીનતા આવે ને તમારા જીવનમાં તો નમ્રતા આવે. એમ આવી રીતે પત્નીને એટલી બધી સેવા કરી, દંભ વિના, વિશ્વાસથી, આત્મ પવિત્રતાથી, ગૌરવથી, આત્મ સંયમથી, ને આવા મધુર શબ્દોથી સેવા કરીને એટલે પતિદેવ પ્રસન્ન થયા. સ્ત્રીઓએ શીખવાની જરૂરિયાત છે પતિને કેવી રીતે પ્રસન્ન કરવા, એના ઉપાયો છે. કોઈ દિવસ પોતાના માવતરના વખાણો ઘેરે નહીં કરવા. ઓહો, મારા માવતરને ત્યાંથી આ મોરલા વાળો કબાટ, મારા માવતરના ઘરેથી ફ્રીજ, મારા માવતરના ઘરથી આ કબાટ છે ને, મારા માવતરના ઘરથી આ સેટી, મારા માવતરના ઘરે માવતરનું ગાય રાખશો ને તો તમારા સાસરવેલમાં તમે કોઈ દિવસ સુખી નહીં થાવ. 100% બાપ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ દીકરીને, પણ કેવો પ્રેમ હોવો જોઈએ. કે એક દીકરીને એના બાપે કહ્યું કે મારી પાસે કાંઈ છે નહીં, એણે કહ્યું કે તને હું કરિયાવરમાં કંઈ આપી શકું એમ નથી, હું તને આ હાથમાં આપું છું ને, આ તાંબાનું એક હેલનું બેડું છે ને, એ સાચવજે. દીકરીએ કહ્યું, પિતાજી તમે પ્રેમથી આપ્યું ને, મારા માટે આ સોનાથી પણ વિશેષ છે. દીકરી લઈ ગઈ, આભરણી ઉપર ચડાવી દીધું, અને 1-2 મહિના થયા, સાસુ કે આને તું સાફ કરીના, ધૂળથી, માટીથી સાફ કરનાર, ધૂળથી સાફ કરનાર, રાખથી સાફ કરનાર, કેમ કે આ કાળું પડી જશે, ખાલી પાણીથી સાફ કરી રાખી દો. 1 વાર 2 વાર છેલ્લે સાસુમાં ખીજાણા કે શા માટે તું ધૂળથી સાફ નથી કરતી. કહ્યું કે સાસુમાં આ બેડા ઉપર છે ને મારા બાપનું નામ લખ્યું છે, મારા બાપના નામ ઉપર ધૂળ ન લાગે ને એટલે હું ધૂળથી સાફ નથી કરતી. પોતાના બાપના નામ ઉપર ધૂળ ન લાગે ને એવું કાર્ય કરવું જોઈએ. એટલે દીકરી સતત આને પોતાના પતિને ત્વમ સુખે સુખિત્વમ, પોતાના પતિના સુખમાં સુખ જોઈ, અને દીકરીએ સતત સેવા કરીને છેલ્લે આંખ ખોલીને વર્ષો પછી ત્યાં તો વૃદ્ધ મહિલાને જોઈ, કહ્યું કોણ, કે હું તમારી પત્ની છું, મારું નામ દેવહૂતિ છે. તો કે તમારું શરીર આવું બધું થઈ ગયું? તો કે વર્ષો વીતી ગયા તમે સમાધિમાં હતા. તુષ્ટોહમ અદ્ય તવ માનવી માનદાયા, હું તમારાથી પ્રસન્ન છું. સિદ્ધાસી બોલો શું જોઈએ? અને કહ્યું કે બસ મારે કંઈ નહીં, તમે મારા મને સારા પતિ મળ્યા એનાથી મારે બીજું વિશેષ કાંઈ ન જોઈએ, બીજું શું માંગું. ને એ સમયે વિમાનમ કામગમ, વિમાન બોલાવ્યું કામગ, કામમ ગચ્છતી કામેણ ગચ્છતી, કામ પ્રમાણે ચાલે ને, જેવી ઈચ્છા કરો એવું વિમાન ચાલે ને એને કહેવાય કામગ. કામગ નામનું વિમાન બોલાવ્યું, અને આ વિમાન બોલાવીને બાજુમાં જ એક કુંડ બનાવવામાં આવ્યું, અને એક કુંડમાં સ્નાન કરવા માટે કહ્યું, શુક્લ તીર્થ નામનો કુંડ, એમાં સ્નાન કર્યું. સ્નાન કરવાની સાથે એકદમ યુવાન થઈ ગયા, અને આ કામગ નામના વિમાનમાં બેઠા. આ વિમાનની શોધ ફક્ત ને ફક્ત ભારતની છે, ફક્ત ને ફક્ત ભારત. આજે પણ ભરદ્વાજ નામના ઋષિએ જેટલા પ્લેનો છે ને બધા ભરદ્વાજે બનાવ્યા છે. આજે પણ પુસ્તક છે, ભરદ્વાજનું એક પુસ્તક છે, એનું નામ છે આશુ બોધિની ટીકા. આજે તમે વાંચી શકો, 10 પ્રકારના પ્લેન બનાવવાની વિધિ એમાં છે. આજે પણ આ વિદેશના લોકોએ આપણી નકલ મારીને એ બનાવી ગયા, ને આપણે પહેલું વહેલું જો ડેવલપમેન્ટ કરાવે, 9 વિમાન કોઈ પણ પહેલા વહેલા બનાવ્યા હોય ને તો એ આપણો રાવણ હતો. રાવણે 9 પ્રકારના પ્લેન બનાવ્યા હતા, એક જ વિમાન બનાવી ન શક્યો રાવણ. એ વિમાનનું નામ હતું પુષ્પક નામનું વિમાન, અને પુષ્પક નામનું વિમાન ફક્ત ને ફક્ત ભરદ્વાજને આવડતું હતું. ભરદ્વાજે બનાવીને એના દીકરીના દીકરાને આપ્યું. ભરદ્વાજની દીકરી ઈડવીડા, ને ઈડવીડાનો દીકરો એટલે કુબેર, અને આ કુબેર ને રાવણ બે સગા ભાઈઓ હતા, માં અલગ અલગ, બાપ એક. ઈડવીડાથી જે જન્મ લીધો એ કુબેર, અને જેને કેશિનીથી જન્મ લીધો એ રાવણ, અને બેની માં અલગ પણ પિતા એક. આ રાવણ આચક્ય આવ્યો ભરદ્વાજ ના દીકરીના દીકરા પાસે, કુબેર પાસેથી આચક્ય આવ્યો. કારણ કે બ્રહ્માજીના પુલસ્ય, પુલસ્યના વિશ્રવા, વિશ્રવાની પત્ની કૈકસી, એનાથી રાવણ, અને વિશ્રવાની બીજી પત્ની ઈડવીડા, ભરદ્વાજની પુત્રી, એનાથી કુબેર થયા. અને આવી રીતે વિમાનમાં બેસી અને જેવા જ ગયા ને 100 વર્ષ સુધી વિમાનમાં ફેર્યા છે. શતમ વ્યતીતુ વ્યતીયુઃ શરદઃ, 100 પ્રકારની શરદ ઋતુ વ્યતીત થઈ, 100 વર્ષ વીતી ગયા. કરી દે બંધ કોઈ વાત, કારણ કે આમાં સીધો એનો અવાજ પકડી લે છે. 2 મિનિટ માટે ફરી કથામાં લીન થવા માટે, કથામાં ધૂની થવા માટે 2 મિનિટ
ભગવત નામનો આશ્રય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, નમો નંદ નંદનાય, વાસુદેવાય નમો નંદ નંદનાય, વાસુદેવાય નમો નંદ નંદનાય, વાસુદેવાય નમો નંદ નંદનાય, નંદ નંદનાય નમો વાસુદેવાય, એટલે ભગવાન અમને આયુષ્ય આપને તો 100 શરદ ઋતુ પસાર થાય એવું આયુષ્ય આપ. બ્રાહ્મણો એ માંગ્યું છે વેદ માં, ઋષિઓ એ હે પરમાત્મા, મારી આંખ 100 વર્ષની શરદ ઋતુ પસાર કરે, મારા કાન 100 શરદ ઋતુ પસાર કરે, મારી વાણી મારી જીહવા 100 શરદ ઋતુ પસાર કરે, એટલે અમારું આ બધા અંગ 100 વર્ષ જીવે, પણ શરદ ઋતુ પસાર થાય એમ 100 વર્ષ વ્યતીત થયા. તસ્યામ મા દત્ત રેતસ્થામ, એક રેતસ ના 9 ભાગ કર્યા, રેતસ માંથી 9 ભાગ કર્યા ને એમાંથી 9 કન્યાઓનો જન્મ થયો. અને કહ્યું કે મેં તો એક જ પુત્ર ની વાત કરી હતી, આ તો 9 કન્યા થઈ, હવે હું સંન્યાસ લઈ લઉં. તો કે ના ના, આ તો પુત્રીઓ છે, કાલ સવારે વિવાહ કરીને જતી રહેશે, મારે એક પુત્ર જોઈને ભગવાને તમને વરદાન આપ્યું, તમારે ત્યાં ભગવાન સ્વયં આવશે, તો મને એટલો તો તમે લાભ આપતા જાઓ, પછી હું મારા ભગવાન નું ભજન કરી હું પણ પરમધામ ને જઈશ, પછી તમારે સંન્યાસ લેવો તો લેજો. ને એના પછી સંન્યાસ લેવાની વાત કરી, પછી વરદાન આપ્યું, વ્રત કર્યું. અને માં આજે વ્રત કરવાથી ચોખ્ખા થયા છે. શા માટે દીકરીઓ વ્રત કરે? દીકરીઓ નાનપણમાંથી વ્રત કરતા કરતા એટલી બધી ચોખ્ખી થઈ જાય ને, કે એટલી બધી ચોખ્ખી થવાથી એક નિર્મલ પુત્રને જન્મ આપી શકે એના માટે વ્રતો હોય છે, સારા પુત્ર માટે. અને પછી આ વ્રત કરવાથી નિર્મલ થઈ ગયા માં, અને એમ જેમ લાકડામાંથી અગ્નિ પ્રગટે ને વાદળો ઝરમર ચાલુ થવા માંડી ગયા છે, વાદળો વરસવા માંડી ગયા છે, મયુર ગર્જના કરવા માંડી ગયા છે, ગાંધર્વો ગાન કરવા માંડી ગયા છે, અપ્સરા નૃત્ય કરવા માંડી ગઈ છે. ને એ સમયે દેવતાઓ આવીને પુષ્પની વૃષ્ટિ કરી. કપિલ આ સાંખ્ય નો ઉપદેશ કરશે. અને આવી રીતે 9 કન્યાનો વિવાહ કરવામાં આવ્યો. બ્રહ્માજીના 9 પુત્રો, આમ તો 10 બ્રહ્માજીના 10 પુત્રો હતા, એક નારદજીને લગ્ન નહોતા કરવા, એટલે 9 પુત્રો, ને આ તરફ કરદમની 10 પુત્રીઓના લગ્ન થયા. ને હવે તો ફક્ત માં અને દીકરો બે જ રહ્યા છે. ને માએ ત્યાં જઈ ને પુત્રને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે. પ્રશ્ન છે માનો, નિર્વિણા નીતરામ ભૂમન નસિદિન્દ્રિય તર્ષણા येन संभाव्यमानेन प्रपन्नांधं तमः प्रभो. हे भूमन, धरती पर ना देव, आ दृष्ट इंद्रियो विषय थी केम कंटाळती नथी, अने आ इच्छा पूर्ति माटे अहंकार थी केम बधा मानसो जीवे छे. परमात्मा मने आनो जवाब आपो. मां दीकरा ने कहे छे,
આ ઇન્દ્રિયો કાબુમાં કેમ નથી રહેતી? કપિલ શબ્દનો અર્થ થાય કપિ એટલે વાંદરો અને લ એટલે કાબુમાં રાખનાર. વાંદરા જેવું આપણું મન છે, મનને કાબુમાં રાખવું હોય ને તો એક ભગવાન ભગવાનમાં ફક્ત ને ફક્ત.